हेलो फ्रेंड्स, आज हूँ तमने जणावीश के आपला नवी यूट्यूब चैनल जे चालू करी छे एनो मूळ हेतु शू छे। हूँ तमने जणावीश के फास्टेस्ट तमने जल्दी थी जल्दी गवर्नमेंट जॉब तमे केवी रीते सिलेक्ट थाओ। मित्रों, आमा हाईकोर्ट अटेन्डंट नी तमे जोई शको छो, 5 डिसेम्बर ना एक्जाम छे। ई भले तमे ग्रेज्युएट होय, जेने जेने फॉर्म भर्यु होय ए लोको एक्जाम आपी शके छे। અને સાવ એકદમ મજા આવે એવું પેપર હશે કે ઈડન ગાર્ડન ક્યાં આવ્યું, તો કે કલકત્તામાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ક્યારે ન આવે, ક્યારે આવે જન્માષ્ટમીના દિવસે, એટલે આવા સિમ્પલ સિમ્પલ પ્રશ્નો હશે। મેથ્સના હશે 25×45 બરાબર કેટલા, અને સમય પણ 2 કલાકનો આપશે। એટલે મેં મારી ચેનલ એટલા માટે સ્ટાર્ટ કરી છે કે આપણે બધા સાથે ભણીશું, તૈયારી કરીશું। આપણો કોઈ એવો ઈરાદો નથી કે આપણે કોઈ ક્લાસ ચાલુ કરવા છે કે કોઈ અન એકેડેમીમાં, કે મારો ટાર્ગેટ એટલો જ છે કે ખાલી તમને ફ્રી ઓફ કોસ્ટ તમને સારામાં સારા આઈડિયાઝ મળે કે કેવી રીતે તમે તમારું નોલેજ ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, એના માટે આપણે ચેનલ ચાલુ કરેલી છે। મેં છેલ્લે હિસાબી અધિકારી ક્લાસ 2ની મેન્સ આપી, પણ હમણાં એનું રિઝલ્ટ આવ્યું, નેગેટિવ આવ્યું, આપણે પાસ નથી થયા। એ સિવાય મેં ઘણી બધી એક્ઝામ પાસ કરી છે। પોલીસની દર વખતે લેખિત હું પાસ થતો હતો, ગ્રાઉન્ડમાં આપણે રહી જતા હતા। 3 વખત પોલીસની પણ વિધાઉટ કાયદો 68 માર્ક હતા મારે લાસ્ટમાં। મેથ્સ રીઝનિંગ ક્યાંથી કરવું, તમને કોઈ પણ એક્ઝામ તમે તૈયારી કરવા માટે કોઈ પણ ક્લાસીસ કે બુક્સ તમે ગમે તે લ્યો, કન્ટેન્ટ તો સેમ ને સેમ જ રહેવાનું છે બોસ, ઓકે। અને ઘણા બધા ક્લાસીસમાં તમને એવું કહેવામાં આવશે કે ભાઈ 6 થી 10ની પાઠ્યપુસ્તકો તમે વાંચી લો। તો મિત્રો, નેક્સ્ટ આપણા વિડીયોમાં હું તમને જણાવીશ કે ફ્રી ઓફ કોસ્ટ તમે 6 થી 10ના નહીં, 1 થી 12ના પાઠ્યપુસ્તક ફ્રી ઓફ કોસ્ટ કેવી રીતે તમે મેળવી શકશો અને કેવી રીતે વાંચી શકશો। પહેલો વિડીયો ખાલી જસ્ટ આપણે એમ જ યુટ્યુબમાં ટેસ્ટિંગ માટે મૂક્યો હતો કે ભાઈ તમને એવું લાગશે કે ભાઈ ગાડીમાં જાય છે અને મ્યુઝિક વાગે છે, એ ઓનલી આપણે યુટ્યુબ, કારણ કે હું પણ આમાં નવો છું, કેવી રીતે એડિટિંગ કરવું, કેવી રીતે અપલોડ કરવું, એ બધું શીખવા માટે પહેલો વિડીયો જસ્ટ ટેસ્ટિંગ માટે હતો। અને આ વિડીયો જસ્ટ આપણા આપણે શેના માટે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એના માટે મૂક્યો છે। ધીમે ધીમે હું તમને જણાવીશ કે કેવી રીતે ફ્રી ઓફ કોસ્ટમાં તમને બુક્સ મળશે, ક્યાંથી તમને મેથ્સનું, જો મેથ્સનું પોલીસમાં સારું એવું ભારણ હોય છે, તલાટીની ટૂંક સમયમાં ભરતી બહાર પડી જશે, પોલીસની ઓલરેડી બહાર પડવાની તૈયારીમાં છે, લગભગ નોટિફિકેશન ક્યાંય વોટ્સઅપમાં 1-2 વાર આવ્યું હતું મારી પાસે, ઘણા એવું કે જે ફેક છે આ છે તે છે, એ આપણે જોઈ લઈશું, પણ જે હોય તે પણ હું સારા સારા એટલા બધા તમને આઈડિયાઝ આપીશ કે તમે ફ્રી ઓફ કોસ્ટ સારી રીતે કેવી રીતે મહેનત કરી શકો, આપણો એ જ ટાર્ગેટ છે। આપણે કોઈ બુક લોન્ચ નથી કરવી, આપણે કોઈ ક્લાસીસ ચાલુ નથી કરવા, કે આપણે કોઈ અન એકેડેમીમાં મારે તમને ભણાવીને કોઈ તમને 1 રૂપિયો ક્યાંય આપણે ખર્ચો કરાવો નથી, ઓકે। હું ઘણા ટાઈમથી 3-4 વર્ષથી તૈયારી કરતો હતો, જો કોર્ટ અટેન્ડમાં સપોઝ તમે સિલેક્શન થઈ ગયા તો તમને ખાતાકીય એક્ઝામ તમે 40-42 વર્ષ સુધી તમે ખાતાકીય એક્ઝામ દઈ શકો છો, આગળ એક્ઝામ આપી તમે સીધા રજીસ્ટર થઈ જાઓ, પણ પહેલાં એક મેળવી લ્યો। કોર્ટ અટેન્ડન્ટમાં 1 જ એક્ઝામ છે, 5 ડિસેમ્બરે એક્ઝામ છે, એની નોટિસ ઓલરેડી મેં તમને બતાવી દીધી। તલાટીની અને કોર્ટ અટેન્ડન્ટની 2 એક્ઝામ એવી છે કે જે ઓન્લી 1 જ એક્ઝામ એપિયર કરીને તમે સિલેક્શન થઈ શકો છો। પોલીસની પડું છે, બિન સચિવાલય પણ ડેટ ગમે ત્યારે ડિક્લેર થઈ જશે। એ સિવાય આવનારી હમણાં ગૃહમંત્રી સાહેબે આપણે જાહેરાત કરી છે કે 28,500 તો ખાલી પોલીસ લેવાના, પોલીસનું અને આ કોર્ટના પેપર સહેલા નીકળે છે, ગૌણ સેવાના પેપર થોડા હાર્ડ નીકળે છે, જીપીએસસીના પેપર એના કરતાં પણ હાર્ડ નીકળે છે। એટલે આપણે પહેલાં એવો ટાર્ગેટ રાખો કે કોઈ પણ એક મેળવી લ્યો, પછી તમે ખાતાકીય તમે 42 વર્ષ સુધી દઈ શકશો, એટલે તમે પછી કોર્ટમાં હોય તો રજીસ્ટ્રાર સુધી પહોંચી શકો, પીઆઈની દઈ શકો, પીએસઆઈની દઈ શકો, ડીવાયએસપી ક્લાસ 1-2 બહાર પડી છે જીપીએસસીની, એટલે ફોર્મ બધા જ ભરજો। મિત્રો, હું તમને અહીંયા મારી મિનિ લાઇબ્રેરી બતાવું છું જેથી તમને ખ્યાલ આવે કે મેં કેટલું વાંચેલું છે। તો પ્લીઝ મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, આપણે બધા સાથે ભણીશું અને મોજ કરીશું। ધન્યવાદ।